तो गीर सोमनाथ जिलाना सूत्रापाड़ा करोड़ों रूपयानु प्रधानमंत्री किसान योजना कौभाड़ पर्दाफाश थयो छे त्यारे आ अंगे योजना हेठळ मोटी संख्या डमी खेडूतोनुं होवानुं बहार आव्युं छे अने बहार आवता आंकड़ो बहार आवता खळभळाट मची जवा पाम्यो छे। सरकार सामे उठी रह्या छे सवाल। प्रधानमंत्री किसान योजना कौभाड़ो मामलो डमी खेडूतो केटला छे, केटला डमी खेडूतोमां केटली रकम जमा थई, शू डमी नामो कोई जाई जोईने एड तो नथी करतुं ने, 13,000 ખેડૂતો દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું। જાગૃત ખેડૂતો લગાવી રહ્યા છે આરોપ। દેશના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત પોતાના ગુજરાન ચલાવી શકે અને સન્માનથી જીવી શકે તે હેતુથી કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી છે। જેન્વાય વર્ષમાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે, જેને અનુલક્ષીને કિસાન સન્માન યોજનામાં ડમી ખેડૂતોના નામનો ખુલાસો હોવાનો થયો છે। હવે કરોડો રૂપિયાની રકમ તેમના એકાઉન્ટમાં જમા થઈ ચૂકી હોવાનું જાગૃત ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। કિસાન સન્માન યોજનાનો લાભ લેતા ખેડૂતોની તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો। એકલા લોંઢવા ગામના 300 ખેડૂતોનું લિસ્ટ ચેક કરતા 80% જેટલા ડમી ખેડૂતો મળી આવ્યા હતા। આજે માત્ર લોંઢવા ગામની વાત કરવામાં આવે તો લોંઢવા ગામમાં 300 જેટલા અરજદારોના ખાતામાં સન્માન નિધિના પૈસા પડી ગયા છે, જમા થઈ ગયા છે। ને આજે જ્યારે એનો સર્વે કરીને હાથ ધરી અને તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખ્યાલ પડ્યો કે આમાંથી 90% જે ખેડૂતો છે બોગસ છે, તે ખરેખર ખાતેદાર છે જ નહીં। માટે આની તટસ્થ તપાસ થવી જોઈએ। મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતની અંદર એવા એજન્ટો ઊભા થયેલા, સમગ્ર ગુજરાતની અંદર એવા વચ્છેટિયા ઊભા થયેલા કે જે ફોટોશોપની મદદથી ખોટા ખેડૂતો નામમાં સાતબારમાં પોતાના નામ દર્શાવી અને આ યોજનાના ખોટે ખોટા રૂપિયા ઉપાડી લીધેલ છે। આવા કરોડો રૂપિયાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર થયેલું છે। તો આ મામલે જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોંઢવા ગામના સરપંચ જણાવે છે કે કિસાન સન્માન યોજનાનો લાભ લેતા ડમી ખેડૂતો મળી આવતા ખળભળાટ મચ્યો છે। એક અંદાજ અનુસાર સૂત્રાપાડા તાલુકામાં 13,000 ડમી ખેડૂતોનું પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં નામ હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે અને તે તમામને 2-2 હપ્તા એટલે કે 4,000 રૂપિયા લેખે 300 ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ ચૂકી છે અને યોજનાના ફોર્મ બાય સેલ્ફ દ્વારા ઇન્ટરનેટથી ભરવામાં આવ્યા છે। ત્યારે હજુ ઘણા ડમી નામો મળી શકવાની શક્યતાઓ રહેલી છે। પીએમવાય કિસાન સન્માન નિધિ યોજનામાં અમારા ગામની અંદર 300 નામો બાય સેલ્ફમાં અરજીઓ થયેલ છે, જેના 4,000 રૂપિયા લેખે 300 જણાને પૈસા સુકાઈ ગયેલ છે, જે લાભાર્થી દીઠ 3-4,000 રૂપિયા છે। આ યાદી TDO દ્વારા લોઢવા ગ્રામ પંચાયતને ખરાઈ કરવા માટે મોકલેલ છે, જેમાંથી 150 નામોની ખરાઈ કરતાં આજે અમારા મંત્રીશ્રીને જાણવા મળેલ કે આ લોકો ખરેખર 150ની ખરાઈ કરતાં આ લોકો ખાતેદાર ન હોવા છતાં પણ નાણાં સુકાઈ ગયેલ છે। હજુ 200 જેવા નામોની ખરાઈ બાકી છે, તો આ કાલના દિવસમાં અમે આ 200 નામોની પર ખરાઈ કરી અને હકીકતે કેટલા ખેડૂત ખાતેદાર છે અને હકીકતે ખાતેદાર ખેડૂતોને જ રૂપિયા સુકવાઈ ગયેલ છે કે ન ખાતેદાર હોવા છતાં પણ રૂપિયા સુકવાઈ ગયેલ છે। જિલ્લાના DDOએ કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજનામાં VC એટલે કે ગામના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ખેડૂતોના નામ અને એકાઉન્ટ એડ થાય છે। આ સિવાય ઓનલાઈન પણ ખેડૂતો દ્વારા નામ એડ કરવામાં આવે છે, જે નામોમાં ભૂલ હોવાનું બહાર આવ્યું છે, જેથી કોઈ ભૂલ ભરેલા નામ છે કે કેમ તે સમગ્ર મામલે હાલ રાજ્યભરમાં તલાટીઓ અને TDO દ્વારા તપાસ થઈ રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તેમાં 2-2 હજાર એના 3 હપ્તા 6,000 કુલ મળે છે રકમ। એમાં સરકાર શ્રીનો સ્ટાર્ટમાં સર્વે થયેલો, એના આધારે બધાને આ રકમ મળવા પાત્ર છે, પરંતુ કોઈ એપ્લિકેશન મારફતે આવા ડમી અરજદારો પોતાની રીતે જ પોતાના નામ એમાં સબમિટ કરી દે છે અને આના લાભ મેળવવાની કોશિશ કરી રહ્યા છે। હપ્તા જમા થયા કે નહીં બધી તો વાત જ્યાં સર્વે થઈ જશે, અમે તલાટી કમ મંત્રી અમારા સૂત્રાપાડાના 47 ગામોનો છે તેને સૂચના આપી દીધી છે। જિલ્લા પંચાયતના અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા સૂચના અમને મળી લેખિતમાં, એના આધારે અમે તલાટીને સૂચના આપી। હવે એ લોકો સર્વે કરશે, લગભગ 8-10 દિવસમાં એના સર્વેના આધારે આપણને ખ્યાલ આવશે કે કેટલા ડમી અરજદારો છે
અને કેટલી કેટલી રકમ મેળવી લીધી છે. હાલમાં તો આ સમગ્ર મામલાને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે એમ કહી શકાય કે તંત્ર મોડું મોડું પણ સફાળું જાગ્યું છે અને તાલુકા વિકાસ અધિકારીઓને તમામ તાલુકાઓમાં સર્વે કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. મિતેશ પરમાર, નિર્મળા ન્યૂઝ, ગીર સોમનાથ.